नाम पूना भाई गामित, पक्ष कांग्रेस, विधानसभा बैठक व्यारा, उम्र 58 वर्ष, अभ्यास धोरण 7 सुधी, व्यवसाय खेती, छेली 3 टर्म थी व्यारा बैठक ऊपर अनुसूचित जनजाति नी अनामत बैठक ऊपर थी जीत तापता पूना भाई गामित स्थानिक राजनीति में खासा सक्रिय छे। राजकारण पूना भाई ने सदी गयु छे। एडीआर रिपोर्ट प्रमाणे वर्ष 2007 में पूना भाई पासे कुल मिलकत रुपया 19,70,000 हती। जारे वर्ष 2012 में पूना भाई चूंटणी समय पोतानी मिलकत रुपया 46,36,000 जाहिर करी। वर्ष 2007 थी 2012 ना 5 वर्षना समयगाळा दरमियान पूना भाई नी कुल मिलकत में रुपया 27 लाख नो वधारो थयो। टकावारी में जोईए तो पूना भाई नी मिलकत 5 वर्ष में कुल 142% वधी। व्यारा वर्षो थी कांग्रेस पक्ष नो गढ़ रह्यो छे। वर्ष 2012 नी वात करिए तो पूना भाई गामिते तेमना भाजपना प्रतिस्पर्धी प्रताप भाई गामित ने 13,356 मतोथी हराव्या हता। पूना भाई ने प्राप्त थया हता कुल 73,138 मत, जयरे भाजपना प्रताप भाई गामित ने मळ्या हता कुल 59,582 मत। वर्ष 1983 थी राजकारण में सतत सक्रिय एवा पूना भाई गामित मूल करंजवेल गामना वतनी छे। वर्ष 2012 नी विधानसभा चूंटणी जीतवा पूना भाई गामिते पोताना मतदारों ने अनेक चूंटणी वचनों आप्या हता, जेमा ग्राम्य विस्तार में पाका रस्ता बनावा, पूर्णा ने अंबिका नदी ऊपर पुल बनावा, ग्रामीण विस्तार में शाला बनावी, आरोग्य नी सुविधा उभी करवी, उकाई माथी सिंचाई नु पानी मळे। वर्ष 2012 नी चूंटणी समय पूना भाई गामिते तेमना मतदारों ने आपेला वचनों पैकी केटला वचनों तेमने पूर्ण कर्या छे ते तेमनी पासेथी जुजाणीए। તાલુકા પ્લેસ સુધી આવવા માટેના જે રસ્તાઓ ડામા રસ્તા બને એને નદીઓ છે મોટી મોટી, તે પૂર્ણા નદી છે, એ નદી પર પણ અમે પુલ મંજૂર કરાવીને લગભગ 6 કરોડ જેટલાનો ખર્ચે તૈયાર કરાયો છે। અંબિકા નદી પર વ્યારા સરા કેવડીનો જે રસ્તો છે અને એના પર જે નદી આવે છે અંબિકા નદી, એના પર પણ 12 કરોડના ખર્ચે આપણે પુલ પણ મંજૂર કરાવી દીધો। ઉકાઈ ડેમમાંથી સીધું પમ્પિંગ સિસ્ટમ ઊભો કરીને સોનગઢ તાલુકાના લગભગ 40 જેટલા ગામડા, 42 જેટલા ગામડાઓ વ્યારા તાલુકાના જે સૂકો વિસ્તાર છે, જે આકાશી ખેતી પર ખેડૂતો નપતા, એમને પણ સિંચાઈ કરી શકે એટલા માટે રાજ્ય સરકારમાં મેં વારંવાર રજૂઆતો પણ કરી છે। પૂના ભાઈ ગામિતના વિકાસના દાવાને સ્થાનિકોનું પણ સમર્થન પ્રાપ્ત થાય છે। સ્થાનિક નાગરિકો પણ પૂના ભાઈની કામગીરીને બિરદાવે છે। પુનાજીભાઈ ગામિત જે ધારાસભ્ય છે અમારે, એ વ્યારા તાલુકા કે તાપી જિલ્લામાં જે કોઈ યોજના હોય, સડક બનાવવાની હોય, સિંચાઈ માટે હોય, કોઈ પણ યોજના હોય એમાં અમને મદદ કરે છે અને જે પણ કામ લઈને જાય છે એ બધું પૂરેપૂરું કરી આપે છે। 10માંથી હું 8 આપું છું। એક સક્રિય ધારાસભ્ય તરીકે પૂનાભાઈ ગામિતે પોતાના મતક્ષેત્રમાં પુલ નિર્માણ, રોડ રસ્તાઓનું નિર્માણ અને પાણી અંગે મહત્વના કાર્યો કર્યા છે, જેનાથી નાગરિકોને ફાયદો થયો છે। રસ્તા, પુલો અને જે બધા વિકાસના કામો થઈ રહ્યા છે એમાં એમની ગ્રાન્ટમાંથી પણ સતત એમણે ફાળો આપ્યો છે। અને જે ગ્રામ્ય વિસ્તારની અંદર રસ્તાની સમસ્યા ઘણી મોટી હતી, પાણીના માટેના બોરની સમસ્યા મોટી હતી, એ સિવાય પુલ બનાવવાના કામો માટે ગુજરાત સરકારની અંદર મોટી રજૂઆત કરીને એમણે ખૂબ જ સફળતા પ્રાપ્ત કરીને ગ્રામ્ય વિસ્તારની અંદર મોટા 4-5 કરોડના 3 પુલો મંજૂર કરાવ્યા છે, એ એમની મુખ્ય કામગીરી મારી દ્રષ્ટિએ છે। તમે એક મતદાર તરીકે એમને 10માંથી કેટલા માર્ક આપો? 10માંથી 8 માર્ક આપીશ। સ્થાનિક સ્તરે લોક વિકાસ કરવા માટે પૂનાભાઈ સરકારી યોજનાને લોકો સાથે જોડવાનું મહત્વનું કામ કરે છે, જેનાથી નાગરિકોને સરળતાથી સરકારી યોજનાનો લાભ મળે અને સ્થાનિક સ્તરે સમસ્યાઓનો હલ આવે છે। પૂનાજીભાઈ ગામે તમને
જે બી યોજના વિશે કઈ બી માહિતી હોય તે બરાબર અમને સમજાવે છે, કામગીરી પૂર્ણ કરી આપે છે અને એને 10 માર્ક્સ માંથી 9 માર્ક્સ આપે છે. રાજ્યમાં ભાજપની સરકાર છે અને પુનાભાઈ ગામિત કોંગ્રેસના ધારાસભ્ય છે. વિકાસ કાર્યમાં ક્યારેક પક્ષાપક્ષી થતી હોય છે, પણ પુનાભાઈ પોતાના મતક્ષેત્રમાં પક્ષાપક્ષીથી ઉપર ઉઠીને લોક વિકાસના કાર્યો માટે સરકારમાં યોગ્ય રજૂઆત કરી સ્થાનિક વિકાસ સાધે છે. પુનાજીભાઈ ડી ગામિત એમણે છેલ્લા 5 વર્ષમાં સરસ કામો કર્યા છે. એમણે પોતાની ગ્રાન્ટનો સરસ ઉપયોગ કર્યો છે અને સરકારશ્રીમાંથી વિરોધ પક્ષે હોવા છતાં પણ સારા એવા જોબ નંબરો લાવી ઘણા મોટા મોટા રસ્તાઓના કામ પણ સરસ કર્યા છે. અમે હું પોતે મતદાર તરીકે એમને 10 માંથી 10 માર્ક આપીશ. વ્યારા વિધાનસભા મતક્ષેત્રના વિકાસમાં પુનાભાઈ ગામિતે સક્રિય રસ લીધો છે, સાથે જ તેમણે ધારાસભ્ય ગ્રાન્ટનો પણ સમુચિત ઉપયોગ કર્યો છે. વર્ષવાર ધારાસભ્ય ગ્રાન્ટની વાત કરીએ તો વર્ષ 2013-14 દરમિયાન કુલ 50 લાખની ગ્રાન્ટનો પૂરો ઉપયોગ થયો છે, જેના થકી લોક વિકાસના 51 કામો થયા. વર્ષ 2014-15 ની વાત કરીએ તો કુલ 81 કામો માટે કુલ 1 કરોડ 4 લાખની ફાળવણી થઈ અને ખર્ચ થયો 97 લાખ. વર્ષ 2015-16 ની વાત કરીએ તો કુલ 119 કામો માટે કુલ 99 લાખ ફાળવાયા હતા અને પૂરેપૂરી રકમ વિકાસ પાછળ ખર્ચાય છે. વર્ષ 2016-17 ની વાત કરીએ તો 123 કામો માટે 99 લાખની ફાળવણીની ગ્રાન્ટ સામે હાલ સુધી 62.89 લાખનો ખર્ચ થયો. હજી 36 લાખ જેટલી રકમ લોક વિકાસ માટે ઉપયોગ કરવાની બાકી છે. વ્યારા વિધાનસભા મતક્ષેત્રમાં પુનાભાઈ ગામિતે લોક વિકાસના નોંધનીય કાર્યો કર્યા છે તેવું નાગરિકો કહે છે, છતાં પણ સ્થાનિક સ્તરે પાણી, સિંચાઈ અને શિક્ષણની સુવિધાના પ્રશ્નો છે. પોતાના મતક્ષેત્રમાં પુનાભાઈ ગામિત લોકો સુધી પહોંચ્યા છે, નાગરિકો પણ તેમના સુધી સહેલાઈથી પહોંચે છે. સ્થાનિક સ્તરે પુનાભાઈ ગામિતને ધારાસભ્ય તરીકે નાગરિકો હાલ તેમને 10 માંથી 8 માર્ક્સ આપે છે. 3 ટર્મ ધારાસભ્ય બનનાર પુનાભાઈ ગામિતની પોતાના મત વિસ્તાર ઉપર સારી પકડ છે. નાગરિકોની અપેક્ષા પ્રમાણે લોક વિકાસનું કાર્ય કરે છે, પણ સ્થાનિક સ્તરે પાણી, સિંચાઈ, રોડ, પુલ અને શિક્ષણના પ્રશ્નો હજી પણ ઉકેલ્યા છે. આ બાબતે પુનાભાઈ ગામિત સક્રિય બનશે તો 2017માં તેમને કોઈ મોટો પડકાર આવશે નહીં. તાપીથી દીપક ગામિત સાથે અમદાવાદથી પરેશ દવે, VTV ન્યૂઝ.